મનપાના અઠવા ઝોન દ્વારા જર્જરિત થઈ ચૂકેલી ગ્રાઉન્ડ પ્લસ બે માળની ઇમારત ઉતારી પાડવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. સેન્ટ્રલ ઝોનમાં દાદરનો ભાગ પડી જવાથી બનેલી ઘટના બાદ સાતે ઝોનમાં જર્જરિત ઇમારતોને સર્વે કરી તેને ઉતારી પાડવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. દરમિયાન અઠવા ઝોનના હદ વિસ્તારમાં આવતી ગ્રાઉન્ડ પ્લસ બે માળની મિલકત છેલ્લા કેટલાક વખતોથી જર્જરિત થઈ ચૂકી છે, જેથી પાલિકા દ્વારા અવારનવાર મિલકતદારોને નોટિસ ફરકારવામાં આવી. તેમ છતાં પણ મિલકતદારોએ કઈ કાર્યવાહી કરી ન હતી, જેથી અઠવા ઝોન દ્વારે જાતે જ સ્થળ પર જઈને મિલકત કાર્યવાહી હાથ ધરી ન હતી, જેથી તેમણે જાતે જ ડિમોલિશન કર્યું હતું. જે વર્ષોથી અમારી સોસાયટીનો પેન્ડિંગ પ્રોબ્લેમ હતો અને જે દબાણ થયું હતું તે એસએમસીએ આજ દિન સુધી કોઈ એમાં કાર્યવાહી નથી કરી, પરંતુ સોસાયટીના સભ્યોએ મળીને અને સ્વૈચ્છિક ડિમોલિશનની જવાબદારી ઉપાડી તથા મોદી સાહેબનું જે સ્વચ્છ ભારત અભિયાન છે તે મુજબ આજરોજ શનિવારે બધા સોસાયટીના સભ્યો ભેગા થયા અને આજરોજ આ જે કોમન પ્લોટ જેમાં બહુ ગંદકી હતી, ગાયનું ન્યુસન્સ હતું, તે બધું સોસાયટીના સભ્યોએ સ્વૈચ્છિક મળીને આજરોજ ડિમોલિશન જેવું કરેલ છે. જે કામ એસએમસી નથી કરી શકી તે ઓળોવિલના તમામ સભ્યોએ આજરોજ આ કાર્ય કરેલ છે. વારંવાર ધારાસભ્ય તથા કોર્પોરેટરને આ બાબતે વારંવાર ધારાસભ્યો, કોર્પોરેટરો, સંસદ સભ્ય તથા એસએમસીના ઉચ્ચ અધિકારીઓને પણ રજૂઆત કરવામાં આવેલી, છતાં પણ તેઓએ કોઈ કાર્ય કરેલ નથી અને મોદી સાહેબને લજવે એવું કામ એસએમસી તથા ધારાસભ્યો, કોર્પોરેટરોએ કરેલ છે, જે આજરોજ અમે મોદી સાહેબને સપોર્ટ કરવા માટે આ સ્વચ્છ અભિયાન આદરેલું છે. બ્યુરો રિપોર્ટ સુરત.